राज रघुवंशी, गुजरात स्टेट योग बोर्ड जलालपुर तालुकानो योग कोच बोलूं छूं। गायत्री शक्ति पीठनी अंदर मारा योग क्लास अने योग वर्ग चाले छे, जेना अंदर घणा बधा ट्रेनर्स पण पोते ट्रेनिंग लए छे अने साथे साथे योग साधको पण त्यां बेसे छे। तो ई स्थळ पर गायत्री शक्ति पीठनो आयोजक हितेशभाई देसाई अने एमना पुजारी भावेशभाई એમણે જે આયોજન કર્યું હતું સર્વપિતૃ અમાવાસ્યાના દિવસે, આજનો જે પવિત્ર દિવસ છે તેના દિવસે બધાએ જ પોતાના પરિવારના પિતૃઓને યાદ કરવાનો દિવસ છે અને તર્પણ કરવાનો આજનો શ્રેષ્ઠ દિવસ છે, તો તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે આયોજનમાં અમને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ કોચ હું અને મારા જે યોગ ટ્રેનર્સ અને યોગ સાધકો પણ એ કાર્યક્રમમાં ઘણા બધા હાજર થયા હતા અને તેના અંદર જે આયોજન થયું ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું। અને આજના દિવસે જો પિતૃને સાચી રીતે તર્પણ કરવામાં આવે તો એમના આત્માને શાંતિ મળે છે એ પ્રયત્ન એમણે કર્યો હતો અને ખૂબ સરસ રીતે આયોજન રહ્યું। स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। સામૂહિક પિતૃ તર્પણ કરવામાં આવે છે અને આયોજન બહુ સરસ થાય છે અને દર વર્ષે વધુ ને વધુ ભાઈઓ એમનો લાભ લે છે। જે 5000 શક્તિપીઠની અંદર આ કાર્યક્રમ થાય છે આજે પિતૃ અમાસના નિમિત્તે, તો ગાયત્રી શક્તિપીઠ ઉપર નિયમિત ગાયત્રી જપ અનુષ્ઠાનો અને ગાયત્રી યજ્ઞ થાય છે, એની ઉર્જા મંદિરનું ક્ષેત્ર પવિત્ર અને પાવન બની રહ્યું છે, જ્યાં કરેલ તર્પણ ચોક્કસ સફળ થાય છે અમારા અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે। આવનાર વર્ષોમાં પણ અમે આવું ને આવું વધારે વધારે બધાને સર્વપિતૃ અમાસનો લાભ મળે એવી અમારી ઈચ્છા, અને આ કાર્યક્રમ સવારે 8-12 સુધીમાં કાર્યક્રમ અમે પૂરો કરીએ છીએ, જે બધા નવસારી નગરીની અંદર બધા એનો ખૂબ સરસ લાભ લે છે। ભાદર માસના કૃષ્ણ પક્ષમાં આપણે શ્રાદ્ધનો મહિમા ખૂબ હોય છે, એ 15 દિવસ શ્રાદ્ધના ગણવામાં આવે છે, અને જે તિથિએ જેના સ્વજન મૃત્યુ પામ્યા હોય તે તિથિએ એનું શ્રાદ્ધ કરવામાં આવે છે। પરંતુ જો અનાયાસ કોઈને તિથિ યાદ ન હોય કે ચૂકી ગયા હોય તો અમાસના દિવસે સર્વ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે, અમાસના દિવસે બધા પિતૃઓનું શ્રાદ્ધ થઈ શકે છે। તો ગાયત્રી શક્તિપીઠ પર વર્ષોથી ભાદ્રપદ અમાવાસના દિવસે, સર્વ પિતૃ અમાવાસ્યાના દિવસે સામૂહિક તર્પણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને એને ખૂબ જ સારો પ્રતિભાવ મળે છે, ઘણા લોકો એનો લાભ લે છે। અને ગાયત્રી મંદિર એક પવિત્ર ભૂમિ છે, જ્યાં ઘણા ગાયત્રી જપ થાય છે, યજ્ઞ થાય છે, એટલે અહીંનું ક્ષેત્ર એકદમ પવિત્ર થઈ ગયું છે। તો અહીં કરેલ તર્પણ ચોક્કસ પિતૃઓને પહોંચે છે અને એનો લાભ ઘણા લોકો લે છે, અને આગળના વર્ષોમાં પણ અમે આ બધું કરવા જઈ રહ્યા છીએ, તો એનો લાભ નવસારીની જનતા લે એવી અમારી ઈચ્છા છે।